નમસ્તે મિત્રો, ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. આપણે આગળના વિડીયોમાં મિત્રો જોયું કે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન, તેમાં કેટલીક આપણે ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો હતો. તો એમાંથી 3-4 ભૌતિક રાશિઓ વિશે આજે થોડું વધારે આપણે ચર્ચા કરીશું. એમાં પહેલું છે દળ અને વજન. તો મિત્રો, દળ કોને આપણે કહી શકીએ? તો દળ એટલે પદાર્થમાં દ્રવ્યમાં રહેલો તેનો જથ્થો. દ્રવ્યના જથ્થાને આપણે દળ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. દળને ઇંગ્લિશમાં આપણે કહીશું માસ, અને જેનો પહેલો અક્ષર જે બીજી એબીસીડીમાં સ્મોલ લેટર સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે, અને તેનો એકમ છે કિલોગ્રામ અને નાનો એકમ છે ગ્રામ. ત્યાર પછી આપણે વજનની વાત કરીએ તો આપણે આગળ પણ શીખેલા છે, વજનને આપણે વેઇટ કહીએ છીએ, માટે તેને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જી, જેમાં એમ છે તે દળ અને જી છે તે ગુરુત્વ પ્રવેગ. તો હવે પ્રશ્ન થાય, તો દળ અને વજનમાં તફાવત શું? તો મિત્રો, દળ છે તે કોઈ પણ જગ્યાએ અચળ હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, જ્યારે વજન છે તે દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. કોઈ એક પદાર્થનું વજન આપણે ચંદ્ર પર કરીએ અને કોઈ એ જ પદાર્થનું વજન આપણે પૃથ્વી પર કરીએ તો બંનેનું વજન અલગ અલગ હશે, કારણ કે તેમાં ગુરુત્વ પ્રવેગ લાગે છે અને તેનો આધાર ગુરુત્વાકર્ષણ બળ પર રહેલો છે. માટે વજન છે તે દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. એ જ રીતે હવે આ જે દળનું માપન કરવું હોય તો એના માટે કયું સાધન વપરાય છે? તો ખાસ કરીને વૈશ્લેષિક તુલાનો ઉપયોગ પ્રયોગશાળામાં થતો હોય છે, જેનાથી ચોકસાઈ પૂર્વક કોઈ પણ પદાર્થનું દળ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું બીજી ભૌતિક રાશિ, જે છે કદ. તો મિત્રો, આપણે હવે કદ વિશે શીખીએ. તો આ જે કદ છે, તે કદ તેનો સૌથી પહેલામાં પહેલો આપણે એકમ જોઈએ તો એકમ થશે લંબાઈનો ઘન. તમને એક પ્રશ્ન થશે, કદનો એકમ તો લીટર થાય. તો હા મિત્રો, લીટર એ તેનો એકમ છે, પણ અહીંયા આપણે રસાયણ વિજ્ઞાનમાં કદના એકમને લંબાઈના ક્યુબ તરીકે આપણે લઈશું, અને તેનો એસઆઈ એકમ તે મીટર ક્યુબ. લંબાઈનો એકમ છે મીટર, માટે થશે મીટર ક્યુબ. અને પ્રયોગશાળામાં સેન્ટીમીટર ક્યુબનો ઉપયોગ થાય છે, અથવા તો તેનાથી નાનો એકમ ડેસીમીટર ક્યુબ પણ વપરાય છે. મિત્રો, લીટર એ કદનો જ એકમ છે, પરંતુ લીટર તે સામાન્ય એકમ છે. સામાન્ય એકમ, તે એસઆઈ એકમમાં તેનો સમાવેશ થતો નથી, માટે આપણે ફક્ત ને ફક્ત એસઆઈ એકમનો જ ઉપયોગ કરવાનો છે. અને વ્યવહારમાં લીટર નામના એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ ત્યારે આપણે આવી ભૌતિક રાશિઓના એસઆઈ એકમનો જ ઉપયોગ કરીશું. હવે થોડું આપણે એનું રૂપાંતરણ જોઈએ તો આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1000 ml, અને
एक ml बराबर एक सेंटीमीटर थाय तो 1000 ml बराबर 1000 सेंटीमीटर क्यूब थशे। એટલે કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય। તો કઈ રીતે? તો આપણને ખબર છે કે 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય, માટે આપણે જોઈએ તો 10 × 10 × 10 દરેકની પાછળ સેન્ટીમીટર, એજ રીતે 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, તો 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર, તો ડાબી બાજુ આવશે 1000 સેન્ટીમીટર ક્યુબ અને જમણી બાજુ આવશે 1 ડેસીમીટર ક્યુબ। કદનું માપન આપણે કેવી રીતે કરીએ છીએ, કયા સાધનો વડે કરીએ છીએ? તો મિત્રો, કોઈ પણ પ્રવાહીનું કદ આપણે માપવું હોય તો એના માટે બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર, કોનિકલ ફ્લાસ્ક, મિત્રો આ સાધનો તમે જોયા જ હશે પ્રયોગશાળામાં, કદનું માપન બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર અને કોનિકલ ફ્લાસ્ક વડે કરીએ છીએ। તેના ચિત્રો પણ હું તમને બતાવું છું અહીંયા। તો મિત્રો, આ છે બ્યુરેટ। બ્યુરેટ જુદા જુદા કદની હોઈ શકે, 10 ml ની, 25 ml ની, 50 ml ની, એ જ રીતે આ છે પીપેટ। પીપેટ પણ 10 ml ની, 25 ml સુધી હોઈ શકે છે। આ છે અંકિત નળાકાર, તેમાં જુદા જુદા કાપા દ્વારા તેનું કદ દર્શાવેલું છે। અને આ છે 1 લિટરનો કોનિકલ ફ્લાસ્ક, જેને આપણે કહીશું કદ માપક ફ્લાસ્ક। તો આ છે કેટલાક કદ માપક સાધનો। હવે મિત્રો આપણે જોઈશું ઘનતા। આગળનો મુદ્દો છે ઘનતા। તો ઘનતા એટલે શું? તો પદાર્થની ઘનતા એટલે પ્રતિ એકમ કદના જથ્થાનું દળ, પ્રતિ એકમ કદના જથ્થાનું દળ, પ્રતિ એકમ કદના જથ્થાનું દળ। અથવા તો આપણે બીજી રીતે જો કહેવું હોય તો ઘનતા એટલે કોઈ પણ પદાર્થના દળ અને એ પદાર્થના કદના ભાગાકારને કાં તો તેના ગુણોત્તરને આપણે ઘનતા તરીકે ઓળખીએ છીએ। હવે એના જો એકમની વાત કરીએ તો દળનો SI એકમ આપણને બધાને ખબર છે, દળનો SI એકમ ભાગ્યા કદનો SI એકમ, તો દળનો SI એકમ છે કિલોગ્રામ અને કદનો SI એકમ છે મીટર ક્યુબ। તો ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્વર્સ 3, જેનો નાનો SI એકમ જો આપણે લખવો હોય તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ પણ વપરાય છે। હવે આપણો આગળનો મુદ્દો છે તાપમાન। તો મિત્રો, તાપમાન જેવી રીતે આપણે આગળની ભૌતિક રાશિની વાત કરી એવી જ રીતે
તાપમાન માપવા માટે મુખ્યત્વે ત્રણ માપક્રમનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્રણ માપક્રમ કદાચ આગળના ધોરણમાં આ મુદ્દા વિશે આપણે સમજ નહીં મેળવી હોય, પરંતુ મુખ્યત્વે તાપમાન આપણે સેલ્સિયસ એકમમાં અત્યાર સુધી આપણે જાણતા હતા કે તેને ફક્ત ને ફક્ત સેલ્સિયસ એકમમાં શોધી શકાય, પરંતુ એવું નથી. તેના ત્રણ માપક્રમ છે. એમાં એક છે ડિગ્રી સેલ્સિયસ, બીજું છે ડિગ્રી ફેરનહીટ અને ત્રીજું છે કેલ્વિન. તેમાંથી જે કેલ્વિન છે તે કેલ્વિન તાપમાનનો એસઆઈ એકમ તરીકે ગણવામાં આવે છે. અને મિત્રો, આ ત્રણેય માપક્રમ વચ્ચેના જુદા જુદા સંબંધો હોય છે. ત્રણેય માપક્રમ ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન, આ ત્રણેય એકબીજા સાથે સંબંધ દર્શાવે છે. તો એ સંબંધ ની વાત કરીએ એ પહેલા આપણે આ ત્રણેય માપક્રમના થર્મોમીટર વિશે આપણે જોઈએ. તો ત્રણેય માપક્રમના થર્મોમીટર મિત્રો આ પ્રમાણે છે, જે તમે જોઈ શકો છો. સૌથી પહેલામાં પહેલું આપણે જાણીએ છીએ તે પ્રમાણે સેલ્સિયસ. તો સેલ્સિયસનું જે થર્મોમીટર છે એ થર્મોમીટર નો સૌથી નીચામાં નીચું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. અને 0 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઠાર બિંદુ છે. પાણી જે તાપમાને ઠરે છે એટલે કે બરફમાં રૂપાંતરણ થાય છે તે એ 0 ડિગ્રી સેલ્સિયસ. અને ક્યાં સુધી છે? તો 100 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. હવે 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઉત્કલમ બિંદુ છે, એટલે કે સેલ્સિયસમાં જે થર્મોમીટર આવે છે તે પાણીના ઠાર બિંદુથી માંડીને પાણીના ઉત્કલમ બિંદુ સુધી એની રેન્જ છે. એ જ રીતે ફેરનહીટ, તો ફેરનહીટ વાળું થર્મોમીટર જે ડોક્ટર વાપરે છે, તો અહીંયા ફેરનહીટની અંદર 32 ડિગ્રી ફેરનહીટ થી માંડીને 212 ડિગ્રી ફેરનહીટ સુધી, તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 32 ડિગ્રી ફેરનહીટ થાય. એ તેના સંબંધ દર્શાવતા સૂત્ર વડે આપણે જાણીશું. એ જ રીતે માનવ શરીરનું તાપમાન એ સેલ્સિયસમાં આપણે જોઈએ તો 37 ડિગ્રી સેલ્સિયસ છે. તો માનવ શરીરનું તાપમાન જો ફેરનહીટમાં આપણે જોઈએ તો 98.6 ડિગ્રી ફેરનહીટ છે. જ્યારે ડોક્ટરનું થર્મોમીટર તાવ માપે છે ત્યારે ખાસ કરીને ફેરનહીટની અંદર જોવા તો આ અંક છે, જેમાં આપણને ખ્યાલ આવે કે આપણું તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ કરતાં જો વધે તો આપણને આપણું શરીરનું તાપમાન એ સામાન્ય કરતા વધુ છે, માટે આપણે કહીએ છીએ કે આપણને તાવ આવે છે. એ જ રીતે પાણીનું ઉત્કલમ બિંદુ ફેરનહીટમાં જોઈએ તો 212 ડિગ્રી ફેરનહીટ છે. મિત્રો, સેલ્સિયસની વાત કરીએ તો માઇનસ, તો મિત્રો સેલ્સિયસમાં આપણે વાત કરી તો 0 ડિગ્રી સેલ્સિયસમાં 0 થી નીચે એટલે કે ઋણ તાપમાન તે શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય શક્ય નથી. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. એ જ પ્રમાણે હવે આપણે તેના સંબંધની વાત કરીએ તો ડિગ્રી ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો આ એક સંબંધ છે. સંબંધ દર્શાવતા સૂત્રમાં ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. હવે સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતરણ કરવું હોય કે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતરણ કરવું હોય તો અહીંયા કોઈ પણની કિંમત આપેલી હોય તે મૂકી દેવાની અને સીધી જ આપણને સેલ્સિયસ કે ફેરનહીટની કિંમત મળી જશે. ફોર એક્ઝામ્પલ, 37 ડિગ્રી સેલ્સિયસનું આપણે ફેરનહીટમાં રૂપાંતરણ કરવું છે તો 37 ડિગ્રી સેલ્સિયસ તે આપણે અહીંયા ડિગ્રી સેલ્સિયસના સ્થાનમાં મૂકી દઈશું અને આપણે સાદુરૂપ આપીશું તો ડિગ્રી ફેરનહીટનો જવાબ આપણને મળી જશે. એ જ રીતે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ દર્શાવતું આ એક સૂત્ર છે, જેને આપણે ખાસ કરીને યાદ રાખીશું અને આનો ઉપયોગ આપણે રસાયણ વિજ્ઞાનમાં આગળના ચેપ્ટરોમાં પણ કરવાનો થશે.
કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આમાં જો આપણે સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતરણ કરવું હોય તો એક એક્ઝામ્પલ તમને કહું તો 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? તો આપણે સેલ્સિયસની જગ્યાએ 27 ડિગ્રી સેલ્સિયસ મૂકી દઈશું અને બંનેનો સરવાળો કરતા આપણને કેલ્વિનમાં તેની કિંમત મળશે અને એ છે 300.15 કેલ્વિન. તો મિત્રો, આ થયા કેટલીક ભૌતિક રાશિ અને તેના એકમોની થોડીક વધુ ચર્ચા આપણે કરી. હવે આપણે માપનની વાત કરીએ તો માપનની વાત કરીએ ત્યારે રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે જ્યારે પણ આપણે પ્રાયોગિક પરિણામો મેળવતા હોય, સૈદ્ધાંતિક ગણતરીઓ કરતા હોય ત્યારે તેમાં કેટલીક અનિશ્ચિતતા જોવા મળે છે મિત્રો. કેટલીક અનિશ્ચિતતા, કેટલીક ચોકસાઈઓ પણ ઓછી જોવા મળે છે. તો એ ચોકસાઈને દૂર કરવા માટે, એ અનિશ્ચિતતા દૂર કરવા માટે કેટલાક વૈજ્ઞાનિક સંકેતો આપણને આપેલા છે અને એ વૈજ્ઞાનિક સંકેતોનો આપણે હવે અભ્યાસ કરીએ.